ધોરણ 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં ચોથા પ્રકરણની આપણે વાત કરીએ છીએ, જેમાં અગાઉ વ્યવસ્થાતંત્રના પ્રકાર આપણે જોયા હતા. હવે સત્તા સોંપણીનો અર્થ, સત્તા સોંપણી કોને કહેવાય એ આપણે સમજવાનું છે, એ આપણે ચલાવીએ. કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. સત્તા કોને કહેવાય? તો કે ભાઈ, કાયદેસર રીતે આપણે પગલાં લઈ શકીએ કોઈ પણ વ્યક્તિની સામે, કોઈ પણ કર્મચારીની સામે. એવો જે આપણને અધિકાર આપવામાં આવે એ સત્તા તરીકે ઓળખાય છે. પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમ આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. ઉદ્યોગની દ્રષ્ટિએ, ધંધાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એમાં સત્તાનો અર્થ જે છે એ શું થાય કે ભાઈ, હુકમ આપવાનો અધિકાર. આપણા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ જે છે એને હુકમ આપવાનો અને એ હુકમનો અમલ થાય છે કે નહીં એ જોવાનો જે અધિકાર આપને આપવામાં આવે એને ધંધાકીય ભાષામાં સત્તા તરીકે ઓળખવામાં આવે છે. જેમ એકમનું કદ વિસ્તરતું જાય તેમ ઉચ્ચ સંચાલકો કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને સોંપે છે. જેમ જેમ ધંધાનું કદ વધતું જાય, ધંધાનું વિસ્તરણ થતું જાય, એમ ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો જે છે એ કેટલાક કાર્યો અંગેની સત્તા, કેટલાક કામ માટે એની પાસે એના જે મદદનીશો છે ને એને એ કામ જોવાનો, એ કામ અંગે દેખરેખ રાખવાની સત્તા આપે છે. કારણ કે ધંધાનું વિસ્તરણ થાય એટલે વ્યવહારોની સંખ્યા વધે, પછી એકલા જે ઉચ્ચ સંચાલકો છે એ બધી જગ્યાએ પહોંચી શકે નહીં, એટલે શું કરે, સત્તા સોંપણી કરે, એના મદદનીશો જે છે, આસિસ્ટન્ટ જે હોય એને સત્તા આપવામાં આવે છે દેખરેખ માટેની. મદદનીશો એને સોંપવામાં આવેલ આ કાર્યો અસરકારક પાડી શકે તે માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે. મદદનીશોને જે કાંઈ પણ સત્તા સોંપવામાં આવે, બરાબર, એ સત્તા જે કાર્ય માટેની હોય તો એ કાર્યો અસરકારક રીતે થાય છે કે કેમ, અસરકારક રીતે પૂર્ણ થાય છે કે કેમ, અસરકારક રીતે કર્મચારીઓ એ કામ કરે છે કે કેમ, એ માટેની સત્તા આપવી પડે. જો સત્તા આપવામાં નહીં આવે, બરાબર, તો તમે બધી જગ્યાએ પહોંચી શકશો નહીં અને તમારા ધંધાની અંદર અસરકારક કાર્યો જે છે એ થઈ શકશે નહીં. જેને સત્તા સોંપણી કહે છે, તમે આ દેખરેખ માટેની સત્તા તમારા મદદનીશોને જે આપો એને સત્તા સોંપી કહેવાય, અથવા તો સત્તા સોંપણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી, બરાબર. એટલે સત્તા સોંપણી એટલે શું? તો કે કાર્ય અંગેની બીજાને સત્તા આપવી અને તે કાર્ય, બરાબર, સંભાળવા માટેની સત્તા જે છે એને આપવી. ટૂંકમાં આપણા મદદનીશોને અમુક પ્રકારના હક આપવામાં આવે દેખરેખ રાખવા માટેના, બરાબર, તો આ જે છે એને સત્તા સોંપણી તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ એની અંદર આગળ હજી એની વ્યાખ્યા. એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપ તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાના હેતુસર સભાનતાપૂર્વક તેનો સ્વીકાર કરે છે, બરાબર. સત્તા સોંપણી એક પ્રકારની પ્રક્રિયા છે. શેની પ્રક્રિયા? તો કે ઉચ્ચ સંચાલકો દ્વારા એના મદદનીશોને, બરાબર, એના મદદનીશોને વિધિસર રીતે, વિધિવત રૂપે કાર્ય અને ફરજોની સત્તા આપે છે. અલગ વિભાગ માટેની હોય, અલગ કાર્ય માટેની હોય, બરાબર. અને મદદનીશો જે છે એ શું કરે, અન્ય વ્યક્તિઓ સાથે રહી અથવા તો અન્ય વ્યક્તિઓ સાથેના સહકારથી જે તે કાર્યનો અમલ કરવાના હેતુસર જે કાર્ય એને સોંપવામાં આવ્યું છે, બરાબર, એનો અમલ થાય એના હેતુ માટે સભાનતાપૂર્વક, જાણકારીપૂર્વક એ સત્તાનો સ્વીકાર કરે છે, બરાબર.
सत्ता सोंपणी में जवाबदारी ख्याल पण पूरक है। बराबर, सत्ता सोंपणी जे छे ने एमां आ जवाबदारी जे छे एनो ख्याल पण पूरक है। तो जेने तमे सत्ता आपो छो बराबर एने साथे साथे जवाबदारी पण आपवी पड़े। बराबर, सत्ता अने जवाबदारी एक सिक्कानी बे बाजू है। આગળ જતાં હમણાં આવશે ત્યારે વાત કરીએ પાછી એની। બરાબર, મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્યના અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે। તમે જેને સત્તા આપી જે તે કામ માટેની, એટલે એ કામ માટે એની સત્તા માટે જે તે અધિકારી કે જે તે મદદનીશ છે એ શું હોય, જવાબદાર હોય। કારણ કે એને આપણે કામ સોંપી દીધું એટલે હવે એની જવાબદારી બને કે એણે પૂર્ણ કરવું જોઈએ, સારામાં સારી રીતે પૂર્ણ કરવું જોઈએ। પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીઓનું જ રહે છે। બરાબર, છેલ્લે જે કંઈ પણ પરિણામ આવે એમાં જેવું ઉત્તરદાયિત્વ હોય એ ઉત્તરદાયિત્વ કોનું હોય, ઉચ્ચ અધિકારીઓનું જ હોય। કેમ? તો કે ઉચ્ચ અધિકારીઓએ બુદ્ધિશક્તિ પ્રમાણે, આવડત પ્રમાણે, લાયકાત પ્રમાણે એના મદદનીશ જે છે એને સત્તા સોંપેલી હોય। ઘણીવાર એવું પણ બને કે મદદનીશ જે છે એને જે સત્તા સોંપવામાં આવી હોય બરાબર એમાં એને સફળતા નહીં મળે, એ રીતે કામ ના પણ કરાવી શકે। તો છેલ્લે જે કાંઈ પણ પરિણામ આવે એ પરિણામનું ઉત્તરદાયિત્વ જે છે એ ઉચ્ચ સંચાલકોનું કે ઉચ્ચ અધિકારીઓનું રહે છે। એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ છે નહીં। એવું નથી કે તમે કોઈને કામ સોંપી દીધું, તમારા મદદનીશને તમે સત્તા આપી દીધી અને તમે જવાબદારીમાંથી છૂટી ગયા, હવે સંપૂર્ણ જવાબદારી એની નહીં। એવું નથી, જે કંઈ પણ પરિણામ આવે એના માટે મદદનીશ તો જવાબદાર હોય જ, પણ અંતિમ ઉત્તરદાયિત્વ જે છે, છેલ્લું ઉત્તરદાયિત્વ છે એ કોનું હોય, ઉચ્ચ અધિકારીનું હોય છે। બરાબર, પછી સત્તા સોંપણીનું મહત્ત્વ, સત્તા સોંપવાથી બરાબર કેવા ફાયદા થાય અને શું કામ જે સત્તા છે એ સોંપવામાં આવે છે, બરાબર તેનું મહત્ત્વ શું છે આજના આધુનિક યુગની અંદર કે ઉદ્યોગોની અંદર। પહેલું છે કાર્યક્ષમ સંચાલન। સત્તા સોંપણીના કારણે એકમની ઉચ્ચ સપાટીએ કામ કરતા અધિકારીઓની કામગીરીમાં ઘટાડો થાય છે। રોજિંદા કાર્યોની સોંપણી અન્ય સપાટી પર સોંપવામાં આવતી હોવાથી ઉચ્ચ સપાટીના સંચાલકો મહત્ત્વના વિષયો પર ધ્યાન આપી હેતુઓ સિદ્ધ કરી શકે છે, જેને કારણે સંચાલન કાર્ય અસરકારક બને છે। બરાબર, સત્તા સોંપણીના કારણે શું થાય કે ઉચ્ચ સપાટીએ કામ કરતા કર્મચારીઓ જે છે એનો બોજ હળવો થાય। બરાબર, એ બીજાને કામ સોંપી દે, એના મદદનીશોને કામ સોંપી દે, સત્તા આપી દે, એટલે એક તો એનો બોજ ઓછો થાય, કાર્યભાર ઓછો થાય છે। એટલે ધંધાના જે મુખ્ય કામ છે, ધંધાના જે મુખ્ય કાર્યો છે, મુખ્ય પ્રવૃત્તિઓ છે, દાખલા તરીકે સંચાલકીય પ્રવૃત્તિ, એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે। બરાબર, એના ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરશે તો સંચાલન જે છે એ કાર્યક્ષમ બને છે। રોજબરોજ ધંધાની અંદર કરવાના થતા કામ એ અંગેની સત્તા અન્યને સોંપી દેવામાં આવે તો આપણો કાર્યભાર જે છે, એટલે કે ઉચ્ચ સપાટીએ રહેલા અધિકારીઓ અને સંચાલકો જે છે એનો કાર્યભાર હળવો થાય છે અને એ સંચાલકીય કાર્યો સારામાં સારી રીતે કરી શકે છે અને આપણે આપણા ધંધાના હેતુઓ જે છે એ સિદ્ધ કરી શકીએ છીએ। પછી કર્મચારી વિકાસ, એકમમાં કાર્ય કરતા વિવિધ કર્મચારીઓને સત્તા સોંપણી દ્વારા વિવિધ નિર્ણયો લેવા માટેની તક મળે છે, જેને કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે। વારંવાર એક જ પ્રકારના નિર્ણયો લેવાથી તેઓની નિર્ણય શક્તિ વધુને વધુ તર્કસંગત અને અસરકારક બને છે। બરાબર, એકમમાં જે કામ કરતા કર્મચારીઓ છે એને સત્તાની સોંપણી દ્વારા આપણે વિવિધ નિર્ણયો લેવા માટે તક આપીએ છીએ। બરાબર, તમને સત્તા આપી દીધી જે કામ માટેની, એ કામ માટેના નિર્ણયો હવે તમારે લેવાના હોય, બરાબર, અને એને કારણે શું થાય, એના આત્મવિશ્વાસમાં વધારો થાય। માની લો કે એના નિર્ણયની અંદર એને સફળતા મળી, બરાબર, તો એને પ્રોત્સાહન મળશે, એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે। એકને એક પ્રકારના નિર્ણયો વારંવાર લેવાના થતા હોવાથી નિર્ણય શક્તિ વધુને વધુ અસરકારક અને તર્કસંગત બને છે। એકને એક કામ માટે રોજ નિર્ણય લેવાના હોય એટલે એની અંદર શું થઈ જાય, માહિર થઈ જાય, બરાબર, અને વિશિષ્ટ પ્રકારના નિર્ણયો જે છે એ લઈ શકે, એટલે કે વિશિષ્ટીકરણ પણ તમને અહીંયા જોવા મળશે, કર્મચારીનો પણ જે તે ક્ષેત્રની અંદર વિકાસ થાય છે। અભિપ્રેરણ, મોટિવેશન જેને કહેવાય,
सत्ता सौंपणी द्वारा कर्मचारीओनी प्रतिभा ने विकसावानी तक मळे छे, जेना द्वारा अनेक मनोवैज्ञानिक फायदा पण मळे छे। बराबर, सत्ता सौंपणी द्वारा कर्मचारीओ जे छे एने पोतानी प्रतिभा विकसावानी तक मळे, कि भाई एनी जे बुद्धिशक्ति छे, एनी जे आवड़त छे, एनो जे अनुभव छे, एनो लाभ आपणने आपणा धंधानी अंदर मळे, जेना द्वारा अनेक मनोवैज्ञानिक फायदा पण थाय छे। ज्यारे अधिकारी द्वारा मददनीशने कार्यनी सोंपणी करवामां आवे छे अने जवाबदारी सोंपवामां आवे छे, त्यारे ताबेदार मात्र ते कार्यमां सहभागी नथी थतो, परंतु ते कार्यनी सफळताथी तेना आत्मसन्मानमां पण वधारो थाय छे, जेनाथी कर्मचारीने अभिप्रेरण मळे छे। बराबर, मनोवैज्ञानिक फायदा, કોઈપણ અધિકારી દ્વારા જ્યારે એના મદદનીશને કાર્યની સોંપણી કરવામાં આવે, બરાબર, અને જવાબદારી સોંપવામાં આવે, ત્યારે તાબેદાર જે છે એ માત્ર કાર્યમાં સહભાગી નથી થતો, ખાલી એને કામ પૂરતું એની ભાગીદારી ન હોય, કામની અંદર જ ખાલી સહભાગી નથી થતો, પરંતુ એ કાર્યની અંદર એને જે કામ સોંપવામાં આવ્યું છે એ કાર્યની અંદર સફળતા મળે એટલે એના આત્મસન્માનમાં પણ વધારો થાય છે, આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે, અને કર્મચારીને અભિપ્રેરણ મળે છે। અભિપ્રેરણ એટલે એક પ્રકારનું પ્રોત્સાહન એને મળે છે। ટૂંકમાં કહીએ તો સત્તા સોંપણી દ્વારા અભિપ્રેરણમાં વધારો કરી આપણે આપણા કાર્યો જે છે એ અસરકારક રીતે અન્ય પાસે એટલે કે આપણા મદદનીશો પાસે સારામાં સારી રીતે પૂરા કરાવી શકીએ છીએ। વિશિષ્ટીકરણનો લાભ, એકમમાં કામ કરતી બધી જ વ્યક્તિઓ પાસે બધા જ પ્રકારના કાર્યોની કુશળતા કે સક્ષમતા ન હોય તે સ્વાભાવિક છે। એકમમાં જેટલા કર્મચારીઓ કામ કરતા હોય તેને કંઈ તમામ પ્રકારની આવડત હોય, તમામ પ્રકારનું જ્ઞાન એની પાસે હોય એવું થાય નહીં, બધાને બધું આવડતું હોય નહીં, પણ સત્તા સોંપણીને કારણે જુદી જુદી વ્યક્તિઓને કાર્યની જવાબદારી અને સત્તા અપાય છે। બરાબર, એટલે સત્તા સોંપણી જે છે એની અંદર જે લોકોની જેવી આવડત હોય, જેની પાસે જેવું જ્ઞાન હોય, જેની પાસે જેવો અનુભવ હોય, એવા પ્રકારના કાર્યની જવાબદારી એ મદદનીશને સોંપવામાં આવે છે। એટલે આ દરેક વ્યક્તિની લાયકાત, કૌશલ્ય અને જ્ઞાન અલગ અલગ હોવાથી આપણને વિશિષ્ટીકરણનો લાભ મળે છે। જેને જેવી આવડત એ પ્રમાણેનું એને કામ સોંપવામાં આવે તો આપણા ધંધાને, આપણા એકમને વિશિષ્ટીકરણનો લાભ મળે છે। પછી સંકલન, સંકલન એટલે ભેગું કરવું। સત્તા સોંપણીને કારણે મદદનીશ અને ઉપરી અધિકારી જેવા સંબંધો સ્થપાય છે। સત્તા સોંપણી કરવામાં આવે એટલે મદદનીશ અને એનો ઉપરી અધિકારી જે છે ને એના જેવા સંબંધો સ્થપાય। તળ સપાટીના કર્મચારીને પોતાના કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે। તળ સપાટીએ જે કર્મચારીઓ કામ કરતા હોય, બરાબર, એને પોતાના કામ માટે નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા મળે છે, કારણ કે તમે એને સત્તા આપી દીધી એટલે જે તે કામ માટે એ પોતે જ નિર્ણય લેશે, કારણ કે એની જવાબદારી પણ પોતાની છે। તેમાં સૂચનો અને સફળતાની નોંધ લેવાય છે, તેના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે, એના જે કંઈ પણ સૂચનો હોય, બરાબર, અને એની જે કંઈ સફળતા એને મળી છે એના કામની અંદર એની નોંધ લેવામાં આવે છે। એ ઉપરાંત એના અભિપ્રાયોને પણ ચોક્કસ સ્થાન મળે છે, એ કાંઈ પણ અભિપ્રાય આપે, બરાબર, માની લો કે માનવા લાયક હોય તો ઉચ્ચ સપાટીએથી એના અભિપ્રાયો માનવામાં આવે છે અને એ પ્રમાણે એના ફેરફારો પણ કરવામાં આવે છે। તેથી એકમના આંતરમાળખાકીય સંબંધો વિકસે છે, એકબીજા સાથેના, એકબીજા કર્મચારીઓ સાથેના, એકબીજા વિભાગો સાથેના જે કંઈ પણ આંતર સંબંધો જે છે એનો વિકાસ થાય છે, જેના કારણે સંકલનનું કાર્ય અસરકારક રીતે થાય છે, અને એના હિસાબે શું થાય, સંકલનનું જે કાર્ય છે ને એ અસરકારક રીતે થાય, એકબીજા સાથે સંબંધો હોય એટલે વિના સંકોચે, બરાબર, સમયનો વ્યય કર્યા વગર દરેક પોતપોતાનું કામ જે છે એ ઉચ્ચ અધિકારીને સોંપશે એટલે સંકલન કરવામાં પણ સરળતા રહે છે। વિસ્તરણની તક, સત્તા સોંપણી દ્વારા એકમના કેટલાક કાર્યો મદદનીશોને સોંપી ઉચ્ચ સંચાલકો ધંધાકીય એકમના વિસ્તરણનો વિચાર કરી શકે છે,
जेना द्वारा एकमनो विस्तार वधारी हेतु सिद्धि सरल बनावी शकाय छे। बराबर, सत्ता सोंपणी द्वारा एकमना केटला कार्यो आपणे मदद निशोने आपी दईए। बराबर, अरे रोजबरोजना रोजिंदा कार्यो छे आपणे बीजा पासे करावी लईए। बराबर, एटले उच्च संचालको जे छे, बराबर, ऊपली सपाटीए काम करता अधिकारीओ जे छे एने धंधाना विस्तरण करवा माटेनो नवो विचार आवे, धंधाना विस्तरण करवा माटेनो વિચાર આવશે, એ ધંધાને આગળ વધારી શકશે। બરોબર, અને જેના દ્વારા ધંધાના વિસ્તરણનો હેતુ જે છે સોરી વધારી અને હેતુ સિદ્ધિ જે છે એ આપણે સરળ બનાવી શકીએ છીએ। બરોબર, હવે અહીંયા સત્તા સોંપણીના મૂળ તત્વો તમને આપ્યા છે। ત્રણ પ્રકારના તત્વો જે છે એ સત્તા સોંપણીમાં છે। તમારે શું શું આપવું જોઈએ? તો કે ભાઈ, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ। સત્તા અને જવાબદારીની આપણે વાત કરી। બરાબર, કે ભાઈ સત્તા એ સોંપણી કોને કહેવાય? તો કે આપણા મદદનીશોને રોજિંદા કાર્યો જે છે એના માટેની એને સત્તા આપવામાં આવે। બરાબર, તેને સત્તા સોંપણી કહેવાય। જેને તમે સત્તા આપો છો એને સત્તાની સાથોસાથ તમારે શું આપવું પડે? જવાબદારી પણ આપવી પડશે। જોઈએ, લુઈસ એલન સત્તા સોંપણી વિશે જણાવતા કહે છે કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે। બરાબર, લુઈસ એલને સત્તા સોંપણી માટેની વ્યાખ્યા આપી છે, એમાં એણે કીધું છે કે અન્ય વ્યક્તિને, એટલે કે આપણા મદદનીશને અથવા તો આપણા હાથ નીચે કામ કરતા કર્મચારીને સત્તા અને જવાબદારી જે છે એ સોંપી અને અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે। ઉત્તરદાયિત્વ સ્થપાય, તમે સત્તાને જવાબદારી આપો એટલે ઉત્તરદાયિત્વ કોનું સ્થપાય? ઉપરી અધિકારીનું અથવા તો ઉચ્ચ સંચાલકોનું। તેમના જણાવ્યા અનુસાર સત્તા સોંપણીમાં નીચે મુજબના તત્વો સમાવિષ્ટ છે। ત્રણ પ્રકારના તત્વો જે છે એનો સમાવેશ સત્તા સોંપણીની અંદર થાય છે। પહેલું, જવાબદારીની સોંપણી, અને અંગ્રેજીમાં કહેવાય એન્ટ્રસ્ટમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી। રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી। સત્તાની સોંપણી, ડેલિગેશન ઓફ ઓથોરિટી, ઓથોરિટી એટલે સત્તા, અને ઉત્તરદાયિત્વનું સર્જન, ક્રિએશન ઓફ એકાઉન્ટેબિલિટી, એકાઉન્ટેબિલિટી એટલે ઉત્તરદાયિત્વ। બરાબર, જેના માટે અને જે વ્યક્તિને આપણે જવાબદાર હોય, બરાબર, એને ઉત્તરદાયિત્વ કહેવાય। આમ જવાબદારી, સત્તા સોંપણી અને ઉત્તરદાયિત્વ રૂપી ત્રણેય પાયાનું મહત્વ એક સરખું રહેલું છે। આ ત્રણેય પાયા છે, બરાબર, જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ, અને આ પાયા ઉપર સત્તા સોંપણી, બરાબર, એ જોડાયેલી છે, એનું સમતોલન જળવાય છે। આ ત્રણેય તત્વો સ્વતંત્ર હોવા છતાં પરસ્પર જોડાયેલા છે, એકબીજા સાથે જોડાયેલા છે, જેના સમતોલનથી જ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનું માળખું રચી શકાય છે। આ ત્રણેય પાયા જે છે એમાં સમતોલન જળવાવું જોઈએ। ભલે ત્રણેય છે અલગ, પણ ત્રણેય છે એકબીજા ઉપર આધારિત છે। જોઈએ આપણે કઈ રીતે, એમાં પહેલું છે જવાબદારીની સોંપણી। જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે। જવાબદારી શું છે? જે તે અધિકારી દ્વારા પોતાના મદદનીશને સોંપવામાં આવેલ ફરજ છે કે ભાઈ તારી ફરજમાં આવે છે, તારે આ પૂરું કરવાનું છે। કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય તે જવાબદારી છે। ચોક્કસ કાર્ય જે છે એને પૂર્ણ કરવા માટે સોંપણીનો જે આવશ્યક ભાગ હોય ને, બરાબર, એને શું કહેવાય? જવાબદારી। જવાબદારીને કારણે હુકમ આપનાર અને તાબેદારના સંબંધો સ્થાપિત થાય છે। જવાબદારી આપો તમે, બરાબર, એટલે હુકમ આપનાર, બરાબર, હુકમ આપનાર એટલે ઉપરી અધિકારી અને તાબેદાર એના હાથ નીચે કામ કરતો કર્મચારી, બરાબર, એ બેના સંબંધ સ્થાપિત થાય છે। કારણ કે તાબેદારે હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું છે। બરાબર, તાબેદાર જે હોય, જેના તાબામાં રહીને કામ કરતો હોય, એને જે હુકમ આપવામાં આવેલું હોય એણે કરવાનું હોય, બરાબર, એ ફરજોનું પાલન એણે કરવાનું હોય। તેથી જવાબદારીનો પ્રવાહ એ નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે। સંચાલનની જે સપાટીઓ છે ને અલગ અલગ, એમાં જવાબદારીનો પ્રવાહ છે એ નીચેથી ઉપર હોય અને સત્તાનો પ્રવાહ ઉપરથી નીચે હોય, એવું આપણે પહેલાં જોયું હતું, બરાબર। જેમ કે તાબેદારે હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે, સત્તા અને જવાબદારી બાબતે એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે। બરાબર, એટલે તાબેદાર જે છે એણે હંમેશા પોતાનો જે ઉપરી અધિકારી હોય એને જવાબદાર રહેવાનું હોય છે અને એને જે કંઈ પણ
જવાબદારી સોંપવામાં આવે, બરાબર, એ જવાબદારી બાબતે એણે સ્પષ્ટ રહેવાનું હોય, એકદમ એણે સ્પષ્ટતા કરી લેવાની હોય, બરાબર, અને તે અંગેની એને સત્તા પણ સોંપવામાં આવશે. જેટલી જવાબદારી આપવામાં આવે એની સામે એટલી એને સત્તા પણ આપવી જરૂરી છે, બરાબર. જવાબદારી આપો એટલે સત્તા આપવી પડે, સત્તા વગર જવાબદારી જે છે એ નિભાવી શકાય નહીં. તે માટે સત્તા મુજબની જવાબદારી આપવાના ખ્યાલની હિમાયત કરવામાં આવે છે. સત્તા મુજબની જવાબદારી, બરાબર, જેટલી સત્તા આપો એ મુજબની જેની જવાબદારી હોય. સત્તા કરતાં જવાબદારી ક્યારેય વધારે હોય નહીં, તો એની અંદર તમને સફળતા મળે નહીં. જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપી દેવામાં આવે તો એનો દુરુપયોગ થાય, બરાબર. જવાબદારી કરતાં સત્તા વધારે હોય તો એનો દુરુપયોગ કરે, કારણ કે એમ કહીને કે મારી જવાબદારીમાં એ આવતું નથી, બરાબર. એટલે તેનાથી ઉલટું પણ થાય, જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો તે કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી, બરાબર. તમે એને જવાબદારી ઘણી બધી આપી દીધી, કામ કરવા ઘણું બધું આપી દીધું, પણ સત્તા નથી આપી. કોઈ વ્યક્તિને તમે કામ સોંપો પણ એ કામ કરવા માટેના સાધનો ન આપો તો એ કામ જે છે એ અસરકારક રીતે પૂર્ણ થાય નહીં. તેથી સત્તા અને જવાબદારીના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે. એટલે સત્તા અને જવાબદારી જે છે એનું સમતોલન જળવાવું જોઈએ, એના સમતોલન દ્વારા કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે. ત્યાર પછી સત્તાની સોંપણી. સત્તા એક એવો અધિકાર છે કે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય. સત્તા જે છે શું છે? એક પ્રકારનો અધિકાર છે કે જેના દ્વારા આપણે અન્ય પાસેથી કામ લઈ શકીએ. સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયા હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. સંચાલકો દ્વારા મદદનીશોને જે કાંઈ પણ કામ સોંપવામાં આવે, જે કાંઈ પણ કાર્યોની સોંપણી કરવામાં આવે, બરાબર, એ કાર્યોને સારામાં સારી રીતે જો તમારે પાર પાડવા હોય તો તમારે એને સત્તા આપવી પડશે. સત્તા સોંપણી એ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ થાય છે. સત્તાનો પ્રવાહ કેમ હોય? ઉપરથી નીચે, ઉચ્ચ સપાટીએથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીએથી તળ સપાટીએ સત્તાની સોંપણી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે નિર્ણયો લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે. પોતપોતાના વિભાગ માટે એને નિર્ણયો લેવાની અને પોતાના કર્મચારીઓને, પોતાના વિભાગમાં પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને હુકમો કરવાની સત્તા આપવામાં આવે છે. સત્તા સોંપણી વિવિધ બાબતો માટે પણ હોઈ શકે, જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા, કર્મચારીઓને નિમણૂકની સત્તા, શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા વગેરે આપવામાં આવે છે, બરાબર. અલગ અલગ બાબતો માટે સત્તા સોંપણી જે છે એ હોઈ શકે. તમે તમારો માર્કેટિંગ મેનેજર હોય, માર્કેટિંગ વિભાગમાં કામ કરતો કર્મચારી હોય, એને એના વિભાગના કર્મચારીઓની ભરતી કરવા માટે, એના વિભાગમાં ખર્ચ કરવા માટેની સત્તા સોંપવામાં આવે છે. ઉત્તરદાયિત્વનું સર્જન, બરાબર. ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો કે ભાઈ, તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે. તમે જેને કામ સોંપેલું છે, બરાબર, એ કામ પૂરું થઈ જાય અને પૂછવામાં આવે તો એને ઉત્તર આપવા માટે એ બંધાયેલો હોય. તમારે તમારા ઉપરી અધિકારીને જવાબ આપવો પડશે. પૂછશે કે ભાઈ ક્યાં કામ પહોંચ્યું, તો તમારે એનો જવાબ કરવો પડશે. તમારું ઉત્તરદાયિત્વ બને છે, બરાબર. તેને ઉત્તરદાયિત્વ કહે છે. મુખ્ય તો ઉત્તરદાયિત્વ કોનું હોય? ઉપરી અધિકારી હોય એનું. કેમ? તો કે એણે સત્તા આપી છે ને, એણે જવાબદારી આપી છે, એને કામની સોંપણી કરેલી છે. એટલે સત્તાની સોંપણી એ તાબેદારને નિશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે. નિશંકપણે તમે કહી શકો કે ઉપરી અધિકારી જે છે એ એના મદદનીશને કામ કરવા માટે સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે. એમ છતાંય જે તે કાર્યના આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે, બરાબર. એનું આખરી પરિણામ જે આવે, નફો થાય કે નુકસાન થાય, એના માટે અંતિમ જવાબદારી, અંતિમ ઉત્તરદાયિત્વ જે છે એ ઉચ્ચ સપાટીએ કામ કરતા સંચાલકો કે કર્મચારીઓનું જ હોય છે. જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશો તેમને સોંપાયેલા કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું જોઈએ. તમે જેને કામ સોંપ્યું છે, તમારા હાથ નીચે કામ કરતા કર્મચારી કે મદદનીશને, એ કામ યોગ્ય રીતે થાય છે કે નહીં એની દેખરેખ પણ તમારે રાખવી પડે, એ તમારે જોવું પણ પડશે, બરાબર. તાબેદારને સોંપાયેલ કામના પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકે નહીં. તમે જેને કામ સોંપ્યું છે એ કામ બરાબર કરે છે કે નહીં તમે જોવો છો.
તમે એમાંથી મુક્ત થઈ શકતા નથી, તમે તમારી જવાબદારીમાંથી, તમે તમારા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત થઈ શકતા નથી। ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટી પર જાય છે। ઉત્તરદાયિત્વ નીચેથી ઉપર હોય, તળ સપાટીએથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીએથી ઉચ્ચ સપાટીએ હોય છે। ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી। સત્તા અને જવાબદારીની સોંપણી થાય, ઉત્તરદાયિત્વની સોંપણી થાય નહીં। દાખલા તરીકે હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવાના કાર્યની જવાબદારી એકાઉન્ટન્ટને સોંપવામાં આવે, પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું કાર્ય જે છે એ અને એમાં ભૂલ કે ગોટાળા અંગે ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ હોય છે। હિસાબી અધિકારી પોતાના એકાઉન્ટન્ટ જે હોય એને એકાઉન્ટ લખવા આપે, હિસાબ રાખવા માટે આપે, પણ હિસાબ સાચા છે કે ખોટા, સાચી જગ્યાએ લખાયા છે કે ખોટી જગ્યાએ એ ચકાસવાનું કામ કોનું હોય, તો કે હિસાબી અધિકારીનું। બરાબર, એટલે છેલ્લે ઉત્તર આપવાનું કામ જે છે એટલે કે ઉત્તરદાયિત્વનું કામ જે છે એ કોનું હોય, હિસાબી અધિકારીનું, એકાઉન્ટન્ટનું હોય નહીં। અહીંયા પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર જે છે એનો આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ। તમારે તમારી પાકી બુકમાં આનું સ્વાધ્યાય લખવાનું છે, એ સિવાય તમારે કાંઈ પ્રશ્ન હોય તો તમે મેસેજ કરી અને ગ્રુપમાં પૂછી શકો। આભાર।